ગલ્ફ ડાયમંડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. આ દૂષણ દૂર કરવા માટે ચાર સ્થાનિક એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટ એપ બનાવી વિના મૂલ્યે રજીસ્ટ્રેશન શરૂ કરતા માત્ર 19 દિવસમાં સુરત, ગુજરાત અને મુંબઈના 4000 બાયર સેલર જોડાયા છે. માત્ર 4 દિવસમાં જ 75000 કેરેટના 100 કરોડની કિંમતના હીરા વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકાયા છે, જેનો લાભ મેન્યુફેક્ચરર ટ્રેડર્સ ઉપાડી રહ્યા છે, જેમાં કેટલીક વિદેશી કંપનીઓ પણ જોડાઈ છે. સુરત સહિત ગુજરાતના 9 જિલ્લામાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કામ થાય છે. ગુજરાત બહાર મુંબઈના મેન્યુફેક્ચરિંગની પ્રવૃત્તિ ચાલે છે. મોતી ડાયમંડ કંપનીઓ માટે ડાયમંડ માઇનિંગ કંપનીઓ તથા અન્ય ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની હીરાની ખરીદી માટે ઉપલબ્ધ છે, પરંતુ નાના હીરાના કામદારો, કારખાનેદારો અને વેપારીઓ માટે આ પ્રકારનું પ્લેટફોર્મ નહીં હોવાથી રફ અને પોલિશ્ડ હીરાના વેચાણ માટે વચેટિયાઓ અને દલાલો પર આધાર રાખવો પડે છે. હીરા ઉદ્યોગના લોકોનું શોષણ થતું અટકાવવા માટે શહેરના એન્જિનિયર્સ ચિંતન ગુજરાતી, રિકેન ગાભાણી અને મનોજ મિયાણી, અનર ચિંતન ગોપાણીએ 2 વર્ષની મહેનત બાદ એપ્લિકેશન તૈયાર કરી ટ્રેડર્સ માટે ઓપન કરી છે. એપ્લિકેશન ડેવલપર પૈકીના એક ચિંતન ગુજરાતી પત્રકારને જણાવ્યું હતું કે અમે પોતે નાના હીરાના મેન્યુફેક્ચરર પરિવારમાંથી આવીએ છીએ. હું મારા દાદાને પૂછતો હતો કે આપણે પણ ડાયરેક્ટ વેચાણ અમેરિકા અને યુરોપના વેપારીઓને કેમ નથી કરી શકતા, તો તેઓ એવો જવાબ આપતા હતા કે આવી બજાર વ્યવસ્થા ભારતના હીરા ઉદ્યોગમાં નથી. તાજેતરમાં ઇઝરાયલમાં ગેટ્સ ડાયમંડના નામે આ પ્રકારનો પ્રયોગ થયો હતો. તેમાં 4128 બાયર્સ જોડાયા હતા. રૂપિયા જોડાતા હોય તો અહીં પણ એ શક્ય બની શકે છે કે 2 વર્ષની મહેનત પછી ડાયમંડ મર્ચન્ટ નામની એપ્લિકેશન તારીખ 20 સપ્ટેમ્બરથી લોન્ચ કરી છે. સુરતના મૈદરપુરા, વરાછા, વેડરોડ, કતારગામ, કાપોદ્રા સહિતના ઘણા વિસ્તારોના દલાલ, હીરા વેપારી, મેન્યુફેક્ચરર્સ આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ટ્રેકિંગ કરી રહ્યા છે. અત્યારે ગુજરાતી અને અંગ્રેજી 2 ભાષામાં એપ ચાલી રહી છે. હિન્દી ભાષામાં એક કામ માટે ચાલી રહ્યું છે. હિન્દી ભાષી ટ્રેડર્સ હિન્દી ભાષામાં ટ્રેડિંગ કરી શકશે. અત્યારે એપના માધ્યમથી 4000થી વધુ બાયર્સ જોડાયા છે, જેમાં મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ભોપાલના ટ્રેડર્સ અને દલાલો છે, જેમાં વિદેશની કંપનીઓ પણ જોડાય છે. ડાયમંડ મર્ચન્ટ આ બેનર નીચે જે યુવાન 4 એન્જિનિયરોએ આ એપ્લિકેશન બનાવી છે, તે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે હાલના કોર્પોરેટ વર્લ્ડમાં જે વૈશ્વિક હરીફાઈ છે, આ વૈશ્વિક હરીફાઈના યુગમાં આ એપ્લિકેશન ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. અમારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખાસ કરીને એક વિશ્વસનીય વર્તુળની અંદર આ બિઝનેસ સીમિત હોય છે. આ સીમા તોડીને આખા એ વર્લ્ડના પ્લેટફોર્મ પર આ બિઝનેસને વિસ્તરવો હોય તો આ એપ્લિકેશન ખૂબ અગત્યની છે. અને આ એપ્લિકેશન દ્વારા વેપારીઓ, દલાલ મિત્રો અને નાના નાના વેપારીઓ આ તમામને એક નવું બજાર મળવાની ભરપૂર શક્યતા રહે છે. ટીમ ડાયમંડ મર્ચન્ટ, સર, શું છે એપ્લિકેશન, કેવી રીતે વિદેશોમાં રિસ્પોન્સ મળ્યો? એપ્લિકેશન જ્યારે શરૂઆતમાં અમે લોન્ચ કરી, ત્યારે અમારો ટાર્ગેટ એવો હતો કે માત્ર સુરતમાં શરૂઆતમાં લોન્ચ કરીએ, એટલે ઇનિશિયલ ફેઝમાં કોઈ પણ ચેન્જીસ કે માર્કેટનો ફીડબેક કેવો આવે છે એના પર અમે આગળ જઈએ. પણ અમારા ખ્યાલ બહાર જ અત્યારે વિદેશમાંથી લોકો જોડાઈ રહ્યા છે. હજી અમે ત્યાં લોન્ચ પણ નથી કર્યું, માર્કેટિંગ પણ નથી કર્યું, પણ 50થી વધારે પાર્ટીઓ જોડાઈ રહી છે. જ્વેલર્સો જોડાઈ રહ્યા છે, ટ્રેડર્સો જોડાઈ રહ્યા છે, દુબઈ, યુએસએ, બેંકોક, સાઉથ આફ્રિકા બધા જ કન્ટ્રીમાંથી લોકો જોડાઈ રહ્યા છે. અને તે લોકોને એપ્લિકેશનનો ઘણો જ ફાયદો થઈ રહ્યો છે અને અમુક લોકોની ડીલ પણ થઈ છે, અમને ફોન આવે છે. ઇવન ગુજરાત બહારના જ્વેલર્સો પણ 40થી 50 જેવા જ્વેલર્સો જોડાઈ ચૂક્યા છે અને એ લોકોને પણ અહીંથી અમને જોઈએ એવો માલ મળી રહે છે. અને એપ્લિકેશનનો કોઈ પણ ચાર્જ, કોઈ પણ પ્રકારની ફી નથી, એટલે બાયરો અને સેલરોને બે સાઈડથી ફાયદો થાય છે અને સીધા મેન્યુફેક્ચરર પાસેથી એ લોકોને માલ મળે છે, તો એમની જરૂરિયાત પ્રમાણેનો એમની રેન્જમાં એ લોકોને માલ મળી રહે છે. અને એપ્લિકેશનમાં એક મ્યુચ્યુઅલ ફંડ કે ઓળખાણ કરીને એક ઓપ્શન ફીચર્સ આપેલું છે, જેનાથી એ લોકોની પાર્ટીની વેરિફિકેશન પણ કરી શકે છે, કોઈ પણ રેફરન્સ મેળવી શકે છે, એટલે એક ભરોસો એડ થાય છે. ટીમ ડાયમંડ મર્ચન્ટ, અમે 4 મિત્રો 2013માં એન્જિનિયરિંગ પૂરું કર્યું. પછી અમે એવું 4 મિત્રો વિચારતા હતા કે આપણે સુરતની જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એને કઈ રીતે આપણે ટેકનોલોજીનો એડવાન્ટેજ આપી શકીએ. શરૂઆતમાં અમે ફીડબેક માર્કેટમાં લીધો તો લોકોનું કહેવું એવું હતું કે ભાઈ અત્યારે તો જે ચાલે છે એમ જ ચાલે, આ રીતે કોઈ અંદર મોબાઈલ વાળો ધંધો અહીંયા ચાલે નહીં, કારણ કે આ પ્યોર ટ્રસ્ટ બેઝ છે. પછી અમે વિચાર કર્યો કે મેન્યુફેક્ચરિંગ સાઇડ તો બધું જ ટેકનોલોજી એક્સપોનેન્શિયલી મતલબ અપગ્રેડ થતી રહી છે, તો ટ્રેડિંગ સાઇડ કેમ નહીં? બસ આ એક જ સવાલ મનની અંદર રાખેલો અને અમે પછી ધીરે 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 ગ્રાસરૂટ લેવલથી અમે મિત્રો છીએ માર્કેટમાં જતા, બ્રોકર્સને મળતા, એમની સાથે આખી ચેઇન જોતા કે માલ આ પાર્ટી પાસેથી કેમ લે છે, બીજી પાર્ટી સાથેથી કેમ જાય છે.
પછી અમે એ વિચાર કર્યો કે જે મેન્યુફેક્ચર છે એની આખી લાઈફ સાયકલ જોઈ, કે રફ લે છે કઈ રીતે, કેટલામાં કઈ રફની અંદર, પછી આખું પોલિશિંગ મેન્યુફેક્ચરિંગ કેમ ચાલે છે, છેલ્લે જ્યારે માલ તૈયાર પોલિશ થઈ જાય ત્યારે તેને શું ભાવ મળે છે. તો એ આખી સાયકલ જોઈ ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો મેન્યુફેક્ચર્સને ખૂબ જ મતલબ જરા પણ એટલું સારું વળતર નથી એ. તો આનું કઈ રીતે આપણે અપગ્રેડ કરી શકીએ, કઈ રીતે અમને એડવાન્ટેજ મળે એ વ્યવસ્થા ઊભી કરી શકીએ. એટલે અમે પહેલે વિચાર કર્યો કે આપણે મેન્યુફેક્ચરનો ફીડબેક જોઈએ કે અંકલ તમને અહીંયાથી તમારો માલ જે બનેલો છે એ બહારના જ્વેલર્સ કે એમ હોય તો એમનો પહેલો સવાલ છે તે હતો કે ભાઈ એ જ્વેલર્સ આપણી પાસેથી ન લે કારણ કે આપણો માલ લિમિટેડ હોય. પછી અમને એ જે વિચાર, એ જે વસ્તુ હતી ત્યાંથી વિચાર બી આવ્યો કે આપણે આને પ્લેટફોર્મ સ્વરૂપે લઈ જઈએ કે સપોઝ બહારના જ્વેલર્સ 500 કેરેટ માલની જરૂર છે તો અહીંયા એવા પણ હશે મેન્યુફેક્ચર્સ એવા છે કે જે સારું કટિંગ હોય છે અને 510-15 મેન્યુફેક્ચર ભેગા થાય તો 500 કેરેટ થઈ શકે. તો વાય ડોન્ટ વી ટેક ધીસ માલ ટુ ધ ગ્લોબલ જિયોગ્રાફીઝ. બસ આ સવાલથી અમે ચારેય મિત્રોએ પ્લેટફોર્મ બનાવવાની શરૂઆત કરી. 2 વર્ષનું રિસર્ચ થયું અને અને પહેલો અમે જે ટ્રબલ હતી તે હતી લેંગ્વેજ બેરિયર, કે લોકો કેમ પ્લેટફોર્મ પર આવે. તો એ માટે અમે પ્યોર ગુજરાતી લેંગ્વેજ, કે આજની તારીખે જે ચાણી પાનું જે બોલે છે અહીંયાના મેન્યુફેક્ચર્સ એ જે આખી ટર્મિનોલોજી એડ કરી અને એપ્લિકેશનને આખું પ્યોર ગુજરાતી કે જે માર્કેટની લેમેન ટર્મ્સ છે એ આપ્યું. અને મુંબઈ કે જે ઉપરની જે ગ્લોબલ અપસ્ટ્રીમ્સ આખું છે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું, તેમની માટે ઇંગ્લિશ લેંગ્વેજ કરી અને અત્યારે અમે હિન્દી વર્ઝન ઉપર કામ કરી રહ્યા છીએ. તો આ આખી તમને ચેનની વાત કરી કે કઈ રીતે આખો વિચાર બીજ આવ્યો અને 20 સપ્ટેમ્બરે આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું અને 19 દિવસની અંદર 4000થી જ્યાદા ટ્રેડર્સ, મેન્યુફેક્ચર્સ, ગ્લોબલ જ્વેલર્સ એ લોકો જોડાઈ ચૂક્યા છે. એપ્લિકેશનનો ડેટા જે અમે અમારા સિક્યોર સર્વર ઉપર અમે સેવ કરીએ છીએ, આ એપ્લિકેશન બાબતે ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે એપ્લિકેશનનો કોઈ ડેટા કોઈ એપ્લિકેશનમાં રિવીલ તો નહીં થાય. તો એ માટે અમે એપ્લિકેશનને હાઈલી ક્રિપ્ટોગ્રાફી ફંક્શનાલિટીથી ઇન્ક્રિપ્ટ કરીને અમારા ડેટામાં સ્ટોર કરીએ છીએ, જેથી કરીને અમે પણ ઇન્ટરનલી એ ડેટાનો યુઝ પણ નથી કરી શકતા અને આ એપ્લિકેશનનો કોઈ પણ ડેટા અમે થર્ડ પાર્ટી એપ્લિકેશન છે કે કોઈ સર્વિસ પ્રોવાઈડર છે એને પણ અમે શેર નથી કરતા. તો આ રીતે અમે આ એપ્લિકેશનને હાઈલી સિક્યોર બનાવેલી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.